નમસ્કાર, એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ માચીના સ્થાનિક વેપારીઓએ આજે 15મી સપ્ટેમ્બરના દિવસે કેમ મનાવ્યું બ્લેક ડે વાંચો સંપૂર્ણ અહેવાલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ચાચર ચોક ખાતે આવેલા ગેસ્ટ હાઉસ, હોટલો, ચા નાસ્તાની દુકાનો સહિતના અનેક વર્ષો જૂના કાચા પાકા બાંધકામો ગત વર્ષ 2023ની 15મી સપ્ટેમ્બરના રોજ વહીવટીતંત્ર દ્વારા દબાણ સ્વરૂપે તોડી પાડવામાં આવ્યા હતા અને આ દબાણો હટાવી અહીંયા ખુલ્લી જગ્યા કરી અને આ સ્થળે આવતા દિવસોમાં અનેક સુવિધાસભર વિકાસ કામો કરવા માટેની જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ગત 15મી સપ્ટેમ્બરના રોજ તોડી પડાયેલા આ દબાણોને આજે 15મી સપ્ટેમ્બર રવિવારના દિવસે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. તેમ છતાં આજે પણ ગત વર્ષે તોડી પાડવામાં આવેલા આ તમામ દબાણનો કાટમાળ આજે પણ જે તે સ્થળે યથાવત છે અને આ સ્થળે સરકારી વાયદા પ્રમાણે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની વિકાસકીય કામગીરી કરવામાં આવેલ નથી. ઉલટાનું આ સ્થળે અનેક વર્ષોથી ધંધો કરતા અનેક નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓ બેરોજગાર થયા છે અને આ સ્થળે અનેક વર્ષોથી યાત્રિકોને રહેવાની, જમવાની, ચા નાસ્તા સહિતની સુવિધા પાડતા અનેક લોકોની રોજીરોટી છીનવાય છે અને આ સ્થળ હવે હેરાન જેવું બનતા યાત્રાધામ પાવાગઢ ખાતે રોજીરોજ તેમજ વાર તહેવાર સહિત શનિવાર રવિવારની રજાઓમાં હજારો લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોને પણ અવગણતા પડતી હોવાનું જણાવી સ્થાનિક વેપારીઓ આજે વહીવટીતંત્રની આવી નીતિનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને તેઓના કાચા પાકા મકાનો, દુકાનો અને અનેક હોટલો, ગેસ્ટ હાઉસ, ગલ્લા કેબિનો જે તેઓએ અનેક પેઢીઓ સુધી ખૂન પરસેવો પાડી વર્ષોની કમાણીના પૈસાથી બનેલા હતા તેને દબાણ સ્વરૂપે તોડી પાડવામાં આવ્યા હતા. તે બનાવના દુઃખદ દિવસને યાદ કરી ગત વર્ષે તેઓના કાચા પાકા મકાનો બાંધકામ તોડી પાડવાના દુઃખદ અવસરની ઘડીની સંપૂર્ણ એક વર્ષ બાદ યાદ કરી દબાણો હટાવવાની કામગીરીનો આજે વિરોધ કરી આજે પૂરા એક વર્ષ બાદ 15મી સપ્ટેમ્બર રવિવારના રોજ તેનો વિરોધ કરી આજના રવિવારના દિવસે બ્લેક ડે એટલે કે કાળો દિવસ તરીકે મનાવ્યો હતો અને પોતાની છીનવાઈ ગયેલી રોજીરોટીને પુનઃ શરૂ કરવા માટે લાગતા વળગતા વહીવટીતંત્રને આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે જે સ્થળે અમારી પેઢીઓની પેઢીઓએ ધંધો રોજગાર કરી યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા લાખો કરોડો યાત્રિકોની વ્યવસ્થિત અને સુચારુ રહેવા, જમવા અને ચા નાસ્તા જેવી વર્ષોથી અનેક સુવિધાઓ પૂરી પાડી સેવા ચાકરી કરી છે તે સ્થળેથી અમારા ધંધા રોજગાર હટાવી અમારા કાચા પાકા બાંધકામો દબાણ સ્વરૂપે તોડી પાડી અમને જે નિરાધાર કરવામાં આવ્યા છે અને અમારો સહારો છીનવી લેવામાં આવ્યો છે તે અમારો સહારો પરત આપી અમને આ સ્થળે ધંધો રોજગાર કરવાની અનુમતિ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, HK24 ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.